જામનગરની એકે દોશી મહિલા કોલેજ ખાતે થેલેસેમિયા ટેસ્ટ અને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જાયન્ટ્સ ગ્રુપ ઓફ જન સેવા દરેડ અને વોલી એન્ટ્રી બ્લડ બેંકના સહયોગથી એકે દોશી મહિલા કોલેજ ખાતે યોજાયેલા થેલેસેમિયા ટેસ્ટ અને મેગા રક્તદાન કેમ્પમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું, જ્યારે વિદ્યાર્થીનીઓએ થેલેસેમિયા ટેસ્ટ કરાવી રોગ વિશેની જાણકારી મેળવી હતી. મારું નામ સુંબળ મનાલી છે. હું એકે દોશી મહિલા કોલેજમાં અભ્યાસ કરું છું. આજે અમારી કોલેજમાં થેલેસેમિયા કેમ્પ છે અને બ્લડ ડોનેશન કેમ્પ છે. એમાં અમારી કોલેજની ઘણી બધી વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું છે અને મેં પણ કર્યું છે. રક્તદાન કરવાથી સારું ફીલ થાય છે અને ઘણા અત્યારના યંગસ્ટર્સે રક્તદાન કરવું જોઈએ અને થેલેસેમિયા ચેકઅપ કરાવવું જોઈએ, જેથી આગળ જતા એ લોકોને કાંઈ પ્રોબ્લેમ થાય નહીં. હું એનસીએફ જયદેવ ભટ્ટ, જાયન્ટ્સ ગ્રુપ ઓફ જનસેવા દોરેડ, આજરોજ એકે દોશી મહિલા કોલેજ જામનગર, રાષ્ટ્રીય સેવા યોજના અને વોલેન્ટરી બ્લડ બેંક જામનગર તથા જનસેવા દોરેડ મારફત થેલેસેમિયા ચેકઅપ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ અને બ્લડ ગ્રુપિંગ કેમ્પ યોજવામાં આવ્યો છે, જેમાં બહોળી સંખ્યામાં બહેનોએ આજરોજ રક્તદાન કર્યું છે અને અનેકની જિંદગી બચાવવા માટેનો એક ઉમદા પ્રયત્ન કર્યો છે. એ જ રીતે થેલેસેમિયા આજના યુગમાં જે જરૂરી છે, એમાં 450થી વધારે બહેનોનું થેલેસેમિયા ચેકઅપ માટે સેમ્પલ બ્લડ લેવાઈ ગયું છે અને વોલેન્ટરી બ્લડ બેંક મારફત એમને રિપોર્ટ્સ પણ આપવામાં આવશે. અને અહીંયા ઉપસ્થિત તમામ બહેનોએ પોતાનું બ્લડ ગ્રુપ કરવામાં આવ્યું છે, જેને પણ વોલેન્ટરી બ્લડ બેંકે એમનું સ્પેશિયલ બેંકનું કાર્ડ આપ્યું છે, જેની અંદર એમનું બ્લડ ગ્રુપ પણ જણાવવામાં આવ્યું છે. આ એકે મહિલા દોશી કોલેજનો સ્ટાફ તેમજ ટ્રસ્ટી મંડળ, જનસેવા દરડના સભ્યશ્રીઓ તથા વોલેન્ટરી બેંકના કર્મચારીઓએ પણ ખૂબ જ ઉમદા સહકાર આપ્યો છે અને આ સંસ્થાનો સહયોગ પણ બહુ જ સારો રહ્યો છે. અને આજે જ્યારે સ્ત્રી સશક્તિકરણનું પ્રખવાડિયું શરૂ થઈ રહેવા જયું છે, ત્યારે આ પ્રથમ પગલું એક બહેનોને માટે, બહેનોના સ્વાસ્થ્ય માટે આ એક સારું ઉમદા કાર્ય થયું છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત. હા, અહીં કોઈ પણ જાતનું વોલેન્ટરી બ્લડે કે એકે દોશી મહિલા કોલેજ કે વોલી જનસેવા દરે કોઈ પણ પાસેથી એક પણ પૈસો લેવામાં આવ્યો નથી, વિના મૂલ્યે કરવામાં આવ્યું છે. વોલેન્ટરી બેંકની સેવા આમાં મહત્ત્વની અને અગત્યની છે.